મેડિકલ સાયન્સમાં પણ ઘણા કિસ્સા ચમત્કાર જેવા હોય છે અને આવો જ એક કિસ્સો અમદાવાદની એક હોસ્પિટલમાં બન્યો જેમાં એક 50 વર્ષીય મહિલાએ આઈવીએફની મદદથી એક તંદુરસ્ત બાળકને આપ્યો જન્મ આ મહિલા પગેથી 90% વિકલાંગ છે અને જાતે ચાલી પણ શકતી નથી સોનિયાબેન વિકલાંગ હોવાની સાથે થોડી બીમારીઓથી પણ રહી હતી છતાં માતૃત્વ પામવાની ઈચ્છા શક્તિ અને પ્રબળ આત્મવિશ્વાસથી 50 વર્ષની ઢળતી ઉંમરે તેઓએ 3 કિલોના તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે અમે હોપ છોડી દીધી હતી અમે ટોટલી ડિસએપોઇન્ટ થઈ ગયા હતા કે હવે અમને બાળક નહીં થાય પણ મને બહુ જ એવો ક્રેઝ હતો કે ના મને બાળક હોવું જોઈએ એટલે કારણ કે હું એના પપ્પા જતા રહે તો હું એકલી થઈ જતી હતી અને કઈ રીતે આઈવીએફ કરવું અને કઈ એમની સિસ્ટમ હતી એ બધું સમજાવ્યું અમે મેન્ટલી અમે બંને પ્રિપેર થઈ ગયા અને એ થયા પછી અમને કઈ સમજાવવામાં આવ્યું અને એનાથી અમને આ વસ્તુ પ્રાપ્ત થઈ પરિવારે ડોક્ટર દામાણીનો સંપર્ક કર્યો હતો અને તેઓએ આઈવીએફ વિશે બધી માહિતી આપી હતી અને બાદમાં ટ્રીટમેન્ટ શરૂ કરી હતી પછીની 9 મહિનાની જર્નીમાં પણ નાના મોટા ઘણા ચડાવ ઉતાર આવ્યા ડાયાબિટીસ બીપી એનિમિયા આ બધાને ટ્રીટ કરતાં કરતાં આજે 9 મહિનાનું અંતે તંદુરસ્ત બાળકનો સિઝેરિયન દ્વારા જન્મ થયો છે ગોપેશ શાહ લેફ્ટ મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ કરે છે જ્યારે સોનિયા શાહ એમએસ યુનિવર્સિટીમાં એડમિન વિભાગમાં નોકરી કરે છે સોનિયા શાહ અને ગોપેશભાઈ વચ્ચે ઇન્ટરનેટથી ઓળખાણ થઈ અને લવ મેરેજ કર્યા હતા અમદાવાદ દિવ્ય ભાસ્કર.com